नमस्कार दर्शक मित्रों, आती काले 26मी जान्युआरी 72मो प्रजासत्ताक दिवस छे। सौ कोई ने न्यूज ऑफ कच्छ शुभेच्छा पाठवे छे। જોઈએ આજના સમાચાર। ભુજમાં લોકજન શક્તિ પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપી કચ્છના પ્રશ્નોની રજૂઆત કરી। ભુજમાં આજે કલેક્ટર કચેરીમાં આવી લોકજન શક્તિ પાર્ટી ગુજરાત રાજ્ય તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રીને સંબોધન કરીને લખવામાં આવેલ છે કે કચ્છની કાયદા વ્યવસ્થા તથા નખત્રાણા બાજુ ખેડૂતોની જમીનમાં પવનચક્કી ઊભી કરે છે અને તે અંગે ખેડૂતોની મુશ્કેલી તથા કચ્છના અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી। કીડાણા શાળાઓના બનાવ બાબતે આવેદનપત્રમાં વાત કરાઈ છે। સમગ્ર બાબતે લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સતાર માજોઠીએ જણાવ્યું કે લોક જનશક્તિ પાર્ટી વતી અત્યારે જે કાયદો વ્યવસ્થા ના બનાવમાં મેં આવેદનપત્ર આપ્યો છે, ખાસ કરીને મુંદ્રામાં ચારણ સમાજના ત્રણ જુવાનોને જે પોલીસ દ્વારા મારવામાં આવે છે, તેમાં એકનું મૃત્યુ થયેલ છે। લોક જનશક્તિ પાર્ટી આ બનાવને સખત શબ્દોમાં વખોડે છે અને FIR થઈ છે, પણ એમની ધરપકડ નથી થઈ, એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને જેને કચ્છમાં શાળાઓ અને કિરાણાના જે બનાવ બનેલા છે તે કચ્છની કોમી એકતા માટે એક કલંક છે। તો વહીવટીતંત્ર પાસે અમારી અપેક્ષા છે કે આવા બનાવ ન બને અને જે પણ જવાબદાર હોય ને કોઈની પર શેસારમ રાખ્યા વગર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને નિર્દોષ લોકો જે આમાં આવી ગયા છે તો એમના નામ છે એ તાત્કાલિક કમી કરવામાં આવે। ખાસ કરીને નખત્રાણા અને લખપત એ વિસ્તારમાં પવનચક્કીવાળાઓ છે, તે ખેડૂતોની જમીનમાં પવનચક્કીઓ નાખી દે છે અને જ્યારે ખેડૂત પોતાની રજૂઆત કરવા જાય છે ત્યારે વહીવટીતંત્ર એને સાંભળતો નથી અને કંપનીવાળા અમુક પોલીસ કર્મચારીઓને સાથે લઈ અને ખેડૂતો પર દાગ ધમકી કરી અને તેમને દબાવવાની કોશિશ કરી છે। એ દાગ ધમકી ન થવી જોઈએ અને વહીવટીતંત્રને એના ઉપર ખ્યાલ રાખવો જોઈએ કે આ એક રેવન્યુ મેટર છે, એમાં પોલીસનો ખરેખર હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં। અન્ય હોદ્દેદાર મહેશ પી આહુજાએ જણાવેલ કે મહેશ પી આહુજા LGP પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત, સાથે સાથે હું દલિત સમાજનો પણ વાઇસ પ્રેસિડેન્ટ છું, સિંધી સમાજ સાથે જોડેલો છું, આપના સાથે જોડેલો છું। અમારી અનેક સમસ્યાઓ છે જેનું સમાધાન થતો નથી, અત્યાચાર એ થતા જાય છે, ખાસ કરીને પોલીસ અત્યાચાર વધુ થઈ ગયો છે, 1000 રૂપિયા દંડ લેવાનો, આ બધા મુદ્દા આપણે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કર્યા છે। ડોક્ટર મનોજ જોશીએ જણાવ્યું કે ડોક્ટર મનોજ જોશી લાખાપુર તાલુકો મુંદ્રા, આજ રોજે LJP પાર્ટી તરફથી જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એના અનુસંધાને તટસ્થ રીતે દરેક પ્રકારની કાર્યવાહી કરવાની અમારી માંગ છે। 72મા પ્રજાસત્તાક દિવસે સૌને અભિનંદન, શુભેચ્છા। અમારો ભુજ સ્વચ્છ ભુજ। શુભેચ્છક રાહુલભાઈ ઉમિયા શંકર ગોર, વોર્ડ નંબર 10ના નગરસેવક। 72મા પ્રજાસત્તાક દિવસે સૌને અભિનંદન, શુભેચ્છા। ચાલો આજના દિવસે ભુજને સ્વચ્છ રાખવા પ્રતિજ્ઞા લઈએ। શુભેચ્છક ભરતભાઈ વાલજીભાઈ રાણા, નગરસેવક, વોર્ડ નંબર 10, પૂર્વ કારોબારી ચેરમેન, ભુજ નગરપાલિકા।